આ વિડીયોમાં આપણે જેની વાત કરી રહ્યા છીએ તેની સમીક્ષા કરીશું અને થોડું સહજ જ્ઞાન મેળવીશું કે શા માટે આપણે n-1 થી ડિવાઈડ કરીએ છીએ. જ્યારે આપણે નિદર્શ વિચરણ સેમ્પલ વેરિયન્સની ગણતરી કરી રહ્યા હોઈએ અને જ્યારે આપણને સમષ્ટિ વિચરણ પોપ્યુલેશન વેરિયન્સનો નિષ્પક્ષ અંદાજ અનબાયસ્ડ એસ્ટિમેટ જોઈતું હોય, તો આપણે અહીં પોપ્યુલેશન વિશે વિચારીએ. ધારો કે અહીં આ પોપ્યુલેશન સમષ્ટિ છે અને તેની સાઈઝ કેપિટલ એન છે. આપણી પાસે તે સમષ્ટિનો નિદર્શ સેમ્પલ પણ છે અને તેની સાઈઝ સ્મોલ એન છે. હવે આપણે બધા જ માપદંડ એટલે પેરામીટર અને આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક્સ જે આપણે જાણીએ છીએ તેના વિશે વિચારીએ. તો સૌ પ્રથમ વિચાર મધ્યક મીન માટેનો છે. જો તમે સમષ્ટિ મધ્યક પોપ્યુલેશન મીન શોધવા માંગો તો તે પેરામીટર થશે કે સ્ટેટિસ્ટિક્સ. જ્યારે આપણે પોપ્યુલેશન માટે ગણતરી કરીએ તો તે પેરામીટર થશે. આપણે પોપ્યુલેશન સમષ્ટિ માટે પેરામીટર એટલે માપદંડ ગણી રહ્યા છીએ. જ્યારે આપણે સેમ્પલ નિદર્શ માટે કંઈ ગણવાનો પ્રયત્ન કરીશું ત્યારે તેને આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ કહીશું. આંકડાશાસ્ત્ર. તો પોપ્યુલેશન મીન કઈ રીતે શોધી શકાય? આપણે તેને મ્યુ વડે દર્શાવીએ. આપણે પોપ્યુલેશનના દરેક ડેટા પોઈન્ટ્સ પ્રાપ્તાંકો લઈશું અને પછી તેનો સરવાળો કરીશું. પ્રથમ પ્રાપ્તાંકથી શરૂ કરીશું અને પછી કેપિટલ એન સુધી જઈશું. આપણે આ બધા જ ડેટા પોઈન્ટ્સને એડ કરીએ. આ આઈ ડેટા પોઈન્ટ છે, તેથી એક્સ આઈ, x1 પ્લસ x2 પ્લસ xn સુધી, અને પછી કુલ પ્રાપ્તાંકોની સંખ્યાથી તેને ડિવાઈડ કરીશું. હવે આપણે નિદર્શ મધ્યક સેમ્પલ મીન કઈ રીતે ગણી શકીએ? આપણે અહીં સમાન બાબત જ કરી શકીએ. આપણે તેને એક્સ બારથી દર્શાવીશું અને પછી બધા જ ડેટા પોઈન્ટ્સનો સરવાળો કરીશું. આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી આઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન. આપણે આ બધા જ ડેટા પોઈન્ટ્સનો સરવાળો કરવાનો છે અને પછી તેની કુલ સંખ્યાથી તેને ડિવાઈડ કરીશું. હવે બીજી બાબત વિચરણ એટલે વેરિયન્સ, જે આપણે પોપ્યુલેશન માટે ગણવાનો પ્રયત્ન કરીશું, જે પેરામીટર છે, અને પછી સેમ્પલ માટે ગણવાનો પ્રયત્ન કરીશું અને પોપ્યુલેશન માટે તેનો અંદાજ લગાવીશું. વિચરણ એ મધ્યકથી પ્રાપ્તાંકો કેટલા બદલાય છે અથવા વિખેરાયેલા છે તે છે. તો આપણે અહીં વેરિયન્સ લખીએ. વેરિયન્સ એટલે વિચરણ. અને પોપ્યુલેશન વેરિયન્સ સમષ્ટિ વિચરણ કઈ રીતે દર્શાવી શકાય? આપણે અહીં સિગ્મા સ્ક્વેર લખીશું. તમે તેને સમષ્ટિ મધ્યકથી અંતરના વર્ગના મધ્યક તરીકે જોઈ શકો. એટલે કે દરેક ડેટા પોઈન્ટ્સ માટે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી આઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન સુધી તમે ડેટા પોઈન્ટ્સને લો અને પછી તેમાંથી પોપ્યુલેશન મીન સમષ્ટિ મધ્યક સબટ્રેક્ટ કરો. તમે આ શોધવા માંગો છો. આ કરવાની એક રીત છે. જોઈએ કે આ કરવાની બીજી રીત પણ છે જેમાં તમે આ સમાન બાબત કરી શકો, પરંતુ સૌથી સરળ પ્રથમ આ ગણવાનું છે બધા પ્રાપ્તાંકો માટે, અને પછી દરેક પ્રાપ્તાંકમાંથી તમે તેને સબટ્રેક્ટ કરો અને તમે તેનો પછી સ્ક્વેર કરો. ત્યારબાદ કુલ પ્રાપ્તાંકની સંખ્યાથી તેને ડિવાઈડ કરો. હવે આપણે સેમ્પલ વેરિયન્સ નિદર્શ વિચરણ જોઈએ. જ્યારે લોકો સેમ્પલ વેરિયન્સની વાત કરે તો તેને ગણવાની ઘણી રીતો છે. તેને ગણવાની એક રીત પક્ષપાતી નિદર્શ વિચરણ બાયસ્ડ સેમ્પલ વેરિયન્સ છે, સમષ્ટિ વિચરણનો પક્ષપાતી અંદાજ. તેને સામાન્ય રીતે એસ સ્ક્વેર અને સબસ્ક્રિપ્ટ સ્મોલ એનથી દર્શાવાય છે. અને પક્ષપાતી અંદાજ શું છે? આપણે તેને કઈ રીતે ગણી શકીએ? આપણે અહીં જે પ્રમાણે વેરિયન્સની ગણતરી કરી તે જ પ્રમાણે અહીં કરીશું, પરંતુ આપણે પોપ્યુલેશન માટે નહીં, સેમ્પલ માટે કરીશું. આપણે અહીં દરેક ડેટા પોઈન્ટ્સ લઈએ. આપણી પાસે અહીં એન ડેટા પોઈન્ટ્સ છે. તમે અહીં દરેક પ્રાપ્તાંક લો અને પછી તેમાંથી સેમ્પલ મીન નિદર્શ મધ્યકને સબટ્રેક્ટ કરો અને તેનો સ્ક્વેર કરો. પછી પ્રાપ્તાંકોની કુલ સંખ્યાથી તેને ડિવાઈડ કરો. પરંતુ આપણે તેની છેલ્લા વિડીયોમાં વાત કરી ગયા છીએ, સમષ્ટિ વિચરણનો સૌથી સારો બિનપક્ષપાતી અંદાજ અનબાયસ્ડ એસ્ટિમેટ
શું છે? આપણે જે અહીં મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ તે જ છે. આપણે અહીં પોપ્યુલેશન વેરિયન્સનો બિનપક્ષપાતી અંદાજ, અનબાયસ્ડ એસ્ટિમેટ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. જો આપણે અહીં બિનપક્ષપાતી અંદાજ, અનબાયસ્ડ એસ્ટિમેટ મેળવવા માંગતા હોઈએ તો આ વિડીયો તમને સાહજિક સમજ આપશે. આપણે તેનો સરવાળો લઈશું. આપણે એન સુધી તેનો સરવાળો લઈશું. પછી આપણે આ સેમ્પલના દરેક ડેટા પોઈન્ટ લઈશું અને તેમાંથી સેમ્પલ મીન નિદર્શ મધ્યકને બાદ કરીશું અને તેનો સ્ક્વેર કરીશું. પરંતુ એન થી ડિવાઈડ કરવાને બદલે આપણે એન માઇનસ વન થી ડિવાઈડ કરીશું. આપણે અહીં નાની સંખ્યાથી ડિવાઈડ કરવા જઈ રહ્યા છીએ. અહીં આ એ નાની સંખ્યા થશે. જ્યારે તમે નાની સંખ્યાથી ડિવાઈડ કરો તો તમને મોટી કિંમત મળે. અહીં આ મોટું થશે, મોટું. આ મોટું થશે અને આ નાનું થશે. આપણે અહીં આને બિનપક્ષપાતી અંદાજ, બિનપક્ષપાતી અંદાજ એટલે અનબાયસ્ડ એસ્ટિમેટ કહીશું અને આને પક્ષપાતી અંદાજ, પક્ષપાતી અંદાજ એટલે બાયસ્ડ એસ્ટિમેટ કહીશું. આ અનબાયસ્ડ એસ્ટિમેટ અને આ બાયસ્ડ એસ્ટિમેટ. જ્યારે આ પ્રમાણે લખવામાં આવે ત્યારે તેને સેમ્પલ વેરિયન્સ કહેવાશે. તો શેના વિશેની વાત થઈ રહી છે તે સ્પષ્ટ કરવાનો આ સારો વિચાર છે. પરંતુ જો વધુ માહિતી આપવામાં ન આવી હોય તો તમારે અનુમાન લગાવવાનું કે કદાચ વિચરણના બિનપક્ષપાતી અંદાજની વાત થઈ રહી છે. તમે કદાચ એન માઇનસ વન થી ડિવાઈડ કરો છો. હવે એ વિચારીએ કે આપણે શા માટે મોટો અંદાજ મેળવવા માંગીએ છીએ. પછી કદાચ ભવિષ્યમાં આપણી પાસે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ હોઈ શકે અને તમે એન માઇનસ વન થી ડિવાઈડ કરો, જે તમને સમષ્ટિ વિચરણનો સૌથી સારો અંદાજ આપશે. હવે આપણે સમષ્ટિની બધી જ માહિતીની કલ્પના કરીએ. આપણે તેને સંખ્યારેખા પર દર્શાવીએ. આ મારી પાસે સંખ્યારેખા છે આ પ્રમાણે, અને આપણે સમષ્ટિના પ્રાપ્તાંકોને સંખ્યારેખા પર દર્શાવીએ આ પ્રમાણે. આ મારી પાસે કંઈક માહિતી છે. હું જે પ્રમાણે ઈચ્છું તે પ્રમાણે પ્રાપ્તાંકો લઈ શકું. આ સંખ્યારેખા પર પ્રાપ્તાંકો છે. માની લો કે આપણે એક સેમ્પલ લઈએ. આ આખું પોપ્યુલેશન છે. મારી પાસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 પ્રાપ્તાંકો છે. તો આ કિસ્સામાં કેપિટલ એન શું છે? કેપિટલ એન એ 14 થશે. હવે પોપ્યુલેશન મીન ક્યાં આવશે તેનો રફલી વિચાર કરીએ. હું તેને ચોક્કસ રીતે ગણીશ નહીં, પરંતુ મધ્યક અહીં ક્યાંક છે તેમ લાગે છે. સાચો સમષ્ટિ મધ્યક અહીં હશે. હવે વિચારીએ કે જ્યારે તેઓ સેમ્પલ લે ત્યારે શું થાય. તમને સમજ પડે તેથી હું નાનું સેમ્પલ લઈશ, પરંતુ તે કોઈપણ સેમ્પલ સાઇઝ માટે સાચું છે. ધારો કે સેમ્પલ સાઇઝ અહીં 3 છે. જ્યારે આપણે સેમ્પલ સાઇઝ 3 લઈએ ત્યારે આપણે એ રીતે લઈશું કે જેથી સેમ્પલ મીન એ પોપ્યુલેશન મીનથી ઘણું નજીક મળે. ઉદાહરણ તરીકે આપણે આ 3 સેમ્પલ લઈએ અને આપણે કલ્પના કરીએ કે સેમ્પલ મીન એ પોપ્યુલેશન મીનથી ઘણું નજીક છે, તો અહીં એ સેમ્પલ મીન થશે. પરંતુ તે અલગ શક્યતાઓ પણ હોઈ શકે. જો હું આ 3 સેમ્પલ લઉં, જ્યારે તમે સેમ્પલ લો તો સેમ્પલ મીન એ તે સેમ્પલમાં જોવા મળશે. જ્યારે તમે સેમ્પલ લો ત્યારે તેનો સમષ્ટિ મધ્યક એ તે સેમ્પલની બહાર હોય તે શક્યતા પણ છે. આ તમને ફક્ત સમજ આપવા માટે છે. તો અહીં તમારો સેમ્પલ મીન કંઈક આ થશે. તમે આ દરેક પ્રાપ્તાંક અને નિદર્શ મધ્યક વચ્ચેનું અંતર ગણો, આ અંતર અને આ અંતર, પછી તેનો સ્ક્વેર કરો અને પછી પ્રાપ્તાંકોની કુલ સંખ્યાથી ડિવાઈડ કરો, તો તે સાચા વિચરણ કરતા ઘણો નાનો અંદાજ મળશે. તો આ ઘણો નાનો અંદાજ છે. ઘણો નાનો અંદાજ, ઘણો નાનો અંદાજ. વાસ્તવિક સમષ્ટિ મધ્યકથી સાચું વિચરણ, આ બધી બાબતો ઘણી દૂર છે. હવે તમને હંમેશા સાચો સમષ્ટિ મધ્યક, ટ્રુ પોપ્યુલેશન મીન સેમ્પલની બહાર મળશે નહીં, પરંતુ તે તમને મળી શકે. સામાન્ય રીતે તમે પ્રાપ્તાંકો લો,
સેમ્પલ મીનથી તેના અંતરનો વર્ગ શોધો. જે હંમેશા પોપ્યુલેશન મીન તેની બહાર હોય તો પણ તે માહિતીની અંદર જ હશે, અથવા તે માહિતીના એક છેડે પણ હોઈ શકે. તમે હંમેશા તેના વિશે વિચારવા માંગો. તમે ટ્રુ પોપ્યુલેશન વેરિયન્સથી ઓછો અંદાજ લગાવો તો આ ઓછો અંદાજ થશે. માટે જ તમે એનથી ડિવાઈડ કરવાને બદલે એન માઇનસ વનથી ડિવાઈડ કરો છો તો તમને થોડો વધારે સેમ્પલ વેરિયન્સ મળશે. અને આ બિનપક્ષપાતી અંદાજ અનબાયસ્ડ એસ્ટિમેટ છે. આગળના વિડીયોમાં હું કોઈક પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવી શકું જેનાથી વધુ સારી રીતે સાબિત થશે તે આના કરતા વધુ સારો પોપ્યુલેશન વેરિયન્સ માટેનો અંદાજ.